બે પરિવારના સાત લોકો છે જેમાં બે વર્ષની પાયલ નામની બાળકીનું મૃત્યુ થયું છે ઘટનાને પગલે બુમાબુમ થતા સ્થાનિકો દોડીને આવ્યા અને ભારે જહેમત બાદ દિવાલ નીચે દબાયેલ લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ત્રણ જણા જેમ તેમ કરીને કહી રહ્યા છે અંદર ઈટો ઈટોની અંદર દબાયા હતા ગામવાળા જાગતા હતા તો બચ્યા નીકળે બધા મળી જતા એમના ઘટના જ્યારે બની હું ત્યારે ઘરમાં મારો હતો અને પછી જે બૂમાબૂમ થઈ ત્યારે અમે દોડ્યા હતા સ્થળ પર અને સ્થળ પર ગયા તો જે બંને દીવાલો હતી આ સાઈડ પહેલી હતી એક બંને મકાનની અને એમની નીચે ચાર જણા દબાઈ ગયા હતા પછી બૂમાબૂમ કરી એટલે આખા બધા મોહલ્લાના બધા દોડ્યા અને ગામના લોકો બી દોડ્યા

થોડા કલાકો પહેલા અહીંયા ગાડી દુર્ઘટના સર્જાઈ હતી હું કેમેરામેનને કહીશ કે નીચેના જે દ્રશ્ય બતાવે જે આવાસ હતા એ આવાસની દીવાલ ધરાશાયી થઈ હતી અને એક દીવાલ પડવાના કારણે બીજી જે આવાસ તે પણ ધરાશાયી થયું હતું અને બંને પરિવાર છૂટા હતા અને દીવાલ પડવાના કારણે બંને પરિવાર છે તે દિવાલ નીચે દબાઈ ગયું હતું અને જે બુમાબૂમ થઈ ત્યારે સ્થાનિકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ જે દીવાલ નીચે જે પરિવાર દબાયા હતા બાળકીનું છે તે મોત થઈ ગયું છે આપણી સાથે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું મારું નામ રાઠોડ ભરતભાઈ છે ભરતભાઈ જે ઘટના બની કેટલા વાગે બની અને શું ઘટના બની ઘટના નવથી સાડા નવના ગાળામાં બની છે

આ હતા ભરતભાઈ તેઓ તેઓનું કેવું છે કે જ્યારે ઘટના દુર્ઘટના બની ત્યારે સ્થાનિક લોકો દોરી આવ્યા હતા અને ભારે જહેમત બાદ તમામ જે ઇજાગ્રસ્તો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા એકસો આઠ અહીંયા પહોંચે તે પહેલાં સ્થાનિક લોકો પોતાના ખાનગી વાહનોમાં ઇજાગ્રસ્ત પરિવારોને લઈને ઓલપાડ અને સાયણની હોસ્પિટલોમાં પહોંચ્યા હતા જ્યાં સમયસર તેઓને સારવાર મળી જતા હાલ તેઓની સ્થિતિ સારી છે પરંતુ તેઓને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે પરંતુ કમનસીબની બાબત એ છે કે એક બાળકી છે એનો જીવ ગયો છે ત્યારે તંત્ર જે તે આવા જે જર્જરિત આવાસ છે તેવા આવાસમાં જે લોકો રહી રહ્યા છે જીવના જોખમે રહી રહ્યા છે તેવા પરિવાર ને નવા મકાન બનાવી આપવા જોઈએ જેથી કરી આવી દુર્ઘટના ના સર્જાય અને બાળકોએ જીવ ગુમાવવાનો ના વારો આવે કારણ કે જ્યારે પણ આ ઘટના બની છે ત્યારે આ મકાન હતા તે જર્જરિત હતા બે હજાર પાંચમાં બન્યા હોવાની વાત બહાર આવી રહી છે જૂના મકાન હતા અને જર્જરિત મકાન હતા અને જર્જરિત મકાનની અંદર દુર્ઘટના સર્જાય છે તેમાં એક બાળકીનું મોત થયું છે સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર જે જર્જરિત મકાનો છે તેને તોડીને નવા મકાન બનાવવામાં આવે જેથી કરી પરિવારો સાથે આવી કોઈ દુર્ઘટના ના સર્જાય લોકોના જીવ સાથે ખીલવાડ ના રહે ત્યારે આ વિસ્તારના જે રાજનેતાઓ છે તેને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ কিরণ সিং জিমিডিযা, জি